નમસ્તે, આજે આપણે ધોરણ 8 પ્રકરણ 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ જે સ્વાધ્યાયનો પંચાણમાં એકપદીનો દ્વિપદી અને ત્રિપદી સાથેનો ગુણાકાર જોઈશું. એકપદીનો દ્વિપદી અને ત્રિપદી સાથે ગુણાકાર. આની પહેલાના વિડીયોમાં આપણે એકપદીનો એકપદી સાથે ગુણાકાર જોયો હતો. જો તમારે એ વિડીયો જોવાનું બાકી હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે અહીંયા દાખલા નંબર 1 થી શરૂઆત કરશું. એકપદીનો દ્વિપદી અને ત્રિપદી સાથે ગુણાકાર. તો અહીંયા તમને રકમ આપેલી છે કે 4p, એનો આપણે q r સાથે ગુણાકાર કરવાનો છે. અહીંયા તમે બે પદ છે એટલે દ્વિપદી કહીશું અને અહીંયા એક પદ છે. આપણે 4p નો પહેલા q સાથે ગુણાકાર કરશું અને પછી 4p નો r સાથે ગુણાકાર કરશું. તો ચાલો આપણે ગુણાકાર કરી દઈએ. તો 4p ગુણ્યા q, વચ્ચે વત્તાનું નિશાન છે તો આપણે વત્તા મૂકશું અને પછી 4p ગુણ્યા r લખશું. પહેલા પદ સાથે ગુણાકાર કર્યો અને પછી બીજા પદ સાથે ગુણાકાર કર્યો 4p નો. હવે અહીંયા તમે જુઓ, આપણે થોડું સીધું કરશું. સીધી રીતે પહેલા આપણે સંખ્યાઓનો ગુણાકાર કરતા હતા અલગ પાડીને 4 × 1 એ રીતે, અને ચલોનો પછી કરતા હતા. હવે આપણે ડાયરેક્ટ કરશું થોડું. તો 4 અહીંયા કોઈ સહગુણક નથી એટલે 1 હોય, તો 4 × 1 = 4. p અને q નો ગુણાકાર તો pq વત્તા અહીંયા 4 અને અહીંયા કોઈ નથી તો 4 × 4 = 4. p અને r નો તો કે pr. રીતે તમે સીધો પણ કરી શકો. હજી આપણે ઉદાહરણો જોઈએ બીજા. ab ગુણ્યા a - b, તો પહેલા ab નો a સાથે ગુણાકાર કરશું અને પછી ab નો b સાથે ગુણાકાર કરશું. તો ચાલો ab ગુણ્યા a, નિશાની ઓછા છે તો ઓછા મૂકશું. ab ગુણ્યા b, અહીંયા તમારે નિશાની જે હોય વચ્ચે એ મૂકવાનું. ચાલો એનો એ સાથે ગુણાકાર, તો એ ગુણ્યા એ એટલે એનો વર્ગ અને બી, અહીંયા ઓછા છે તો ઓછા. એ બી ગુણ્યા બી તો બી નો વર્ગ. ચાલો હજી બીજા 1-2 દાખલા જોઈએ એટલે તમને વધુ ખબર પડે. અહીંયા તમને આગળનો દાખલો આપેલો છે કે a + b ગુણ્યા 7 એનો વર્ગ બી નો વર્ગ. આ બંનેનો ગુણાકાર કરવાનું છે. તો પહેલા 7 એ વર્ગ બી વર્ગનો આપણે એ જોડે કરશું અને પછી આપણે બી જોડે કરશું. તો ચાલો લખી દો, a × 7 એ વર્ગ બી વર્ગ, વચ્ચે વત્તા છે તો વત્તા મૂકશું, બી નો 7 એ વર્ગ બી વર્ગ સાથે ગુણાકાર. ચાલો સહગુણકોનો પહેલા ગુણાકાર કરી દો. 7 અને અહીંયા કોઈ નથી તો 1, તો 7 × 1 = 7. હવે ચલોનો a × a નો વર્ગ, તો એની 3 ઘાત. a × a નો વર્ગ એટલે એની 3 ઘાત અને બી નો વર્ગ વત્તા અહીંયા કાંઈ નથી તો 1 હોય, 1 × 7 તો 7, b² a² b² તો આપણે b² b² એટલે બી નો ઘન અને એ નો વર્ગ, તો આપણે એ વર્ગ અને બી નો ઘન લખી દઈશું. અહીંયા બીની 1 ઘાત છે અને અહીંયા 2 એટલે કુલ 3 ઘાત બીની, અને એની 2 ઘાત છે તો 2 ઘાત. ચાલો હજી બીજો 1 દાખલો જોઈએ. અહીંયા તમને રકમ આપેલી છે કે pq + qr + rp. જુઓ તમે આ પદાવલી કેટલા પદ છે, તો કે 3 પદ છે. ત્રિપદીનો કુના સાથે? શૂન્ય સાથે, એટલે કે 1 પદ ત્રિપદીનો શૂન્ય સાથે ગુણાકાર કરવાનો છે. અહીંયા તમે જુઓ,
તો આ બધાનો શૂન્ય સાથે ગુણાકાર કરવાનો છે, તો પી ક્યુ ગુણ્યા શૂન્ય વત્તા ક્યુ આર ગુણ્યા શૂન્ય, વચ્ચે જે નિશાની હોય મૂકવાની, વત્તા આર પી ગુણ્યા શૂન્ય. આવું કંઈ કરવાની જરૂર નથી. જો કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર હોય તો જવાબ શૂન્ય જ આવે, માટે તમે ડાયરેક્ટ શૂન્ય મૂકી દો તો પણ ચાલે, પણ આપણને આગળના દાખલામાં આ રીતની જરૂર પડશે, માટે મેં તમને સમજ માટે આ કર્યું છે. ચલો હવે પી ક્યુ ગુણ્યા શૂન્ય તો શૂન્ય, વત્તા ક્યુ આર ગુણ્યા શૂન્ય તો શૂન્ય, વત્તા આર પી ગુણ્યા શૂન્ય તો શૂન્ય. જવાબ આવશે તમારો શૂન્ય. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય જ આવે. હવે ચાલો આપણે એક દાખલો બાકી છે, એ તમે તમારી જાતે જ આ રીતે કરજો. આપણે દાખલા નંબર બે જોઈએ. તમને દાખલા નંબર બે માં આપેલું છે કે કોષ્ટક પૂર્ણ કરો. તેમાં તમને પ્રથમ પદાવલી અને બીજી પદાવલી આપેલી છે. પ્રથમ પદાવલી તમારી છે અને બીજી આપેલી છે બીજી પદાવલી. પ્રથમ પદાવલી એ આપેલી છે અને બીજી પદાવલીમાં બી વત્તા સી વત્તા ડી, અહીંયા એક પદી છે અને અહીંયા ત્રિપદી છે. તો આપણે આ બંનેનો શું કરવાનું છે તો કે ગુણાકાર. તો ચાલો ગુણાકાર કરતો, એ ગુણ્યા બી વત્તા સી વત્તા ડી. તો પહેલાં એનો બી સાથે કરશું, પછી એનો સી સાથે, અને છેલ્લે એનો સી સાથે ગુણાકાર. તો ચાલો એ ગુણ્યા બી, વચ્ચે વત્તા નિશાન છે તો વત્તા, એ ગુણ્યા સી વત્તા એ ગુણ્યા બી. તો એ ગુણ્યા બી એટલે એ બી, વત્તા એ ગુણ્યા સી એટલે એ સી, વત્તા એ ગુણ્યા ડી એટલે એ ડી. તો આ રીતે તમે કરી શકો. ચાલો હજી એક બે બીજા જોઈએ. તમને પ્રથમ પદાવલી આપેલી છે એક્સ વત્તા વાય માઇનસ પાંચ, અને બીજી પદાવલી આપેલી છે પાંચ એક્સ વાય. આ બંનેનો ગુણાકાર કરતો ચાલો, એક્સ વત્તા વાય માઇનસ પાંચ ગુણ્યા પાંચ એક્સ વાય. હવે તો તમને ખબર પડી ગઈ હશે કે એક અહીંયા પાંચ એક્સ વાય એક પદી છે અને અહીંયા ત્રિપદી છે. એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર, તો પહેલાં પાંચ એક્સ વાયનો એક્સ સાથે કરશું, પછી પાંચ એક્સ વાયનો વાય સાથે, અને પાંચ એક્સ વાયનો માઇનસ પાંચ સાથે. તો ચાલી તું કરી દો, એક્સ ગુણ્યા પાંચ એક્સ વાય, વચ્ચે વત્તા છે તો વત્તા, વાય ગુણ્યા પાંચ એક્સ વાય, ઓછા ઓછા હોય તો ઓછા મૂકવાના, અને તમે બાર વત્તા મૂકો તો પણ ચાલે. પાંચ ગુણ્યા પાંચ એક્સ વાય, બાર તમે વત્તા મૂકો ને અંદર ઓછા અહીંયા માઇનસ પાંચ મૂકો તો પણ ચાલે. જે રીતે કરો એ રીતે, ખોટું પડે નહીં. ચાલો ગુણાકાર કરી દો સંખ્યાઓનું. પહેલાં અહીંયા સંખ્યાત્મક સહગુણક નથી કોઈ, એટલે એક હોય. પાંચ ગુણ્યા એક એટલે પાંચ. હવે એક્સ ગુણ્યા એક્સ વાય, એક્સ ગુણ્યા એક્સ વાય એટલે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ ની બે કાત, અને વાય આપણે ડાયરેક્ટ લખી દઈશું, વત્તા અહીંયા પાંચ ગુણ્યા એક એટલે પાંચ. એક્સ વાય અને વાય એક ને એક બે, તો વાય ને બે કાત, ઓછા પાંચ ગુણ્યા પાંચ તો પચીસ એક્સ વાય. આ જ રીતે બધા દાખલા કરી શકાય. ચલો હજી એક દાખલો જોઈએ અને પછી બાકીના બે દાખલા તમે તમારી જાતે કરજો. આ રીતે અહીંયા તમને પી આપેલો છે, છ પી નો વર્ગ માઇનસ સાત પી પ્લસ પાંચ. બંનેનો ગુણાકાર કરો એક પદીનો ત્રિપદી સાથે, તો પી ગુણ્યા છ પી નો વર્ગ ઓછા સાત પી વત્તા પાંચ.
પહેલા પી નો છ પીના વર્ગ સાથે ગુણાકાર ઓછા છે તો ઓછા મૂકશું અથવા તમે અહીંયા વત્તા મૂકો અને કાઉન્સમાં ઓછા મૂકો તો પણ ચાલે પાંચ ગુણ્યા સાત પી આ રીતે પણ ચાલે વત્તા પી ગુણ્યા પાંચ જે રીતે કરો એ રીતે ખોટું પડે નહીં ચાલો હવે અહીંયા સંખ્યાઓ સગુણ અહીંયા એક છે એક ગુણ્યા છ એટલે છ પી ગુણ્યા પી નો વર્ગ એટલે પી ની ત્રણ ઘાત વત્તા હવે તમે જુઓ અહીંયા ઓછા છે અહીંયા વત્તા છે એટલે આ બંનેનો ગુણાકાર કરશું સાત ગુણ્યા એક તો સાત એકા સાત પણ માઇનસ છે તો માઇનસ મૂકશું માઇનસ છે માટે માઇનસ મૂકશું સાત પી ગુણ્યા પી એટલે પી નો વર્ગ જો તમે અહીંયા બાર માઇનસ મૂક્યા હોત તો તમને કંઈક ભૂલ પડે નહીં કારણ કે અહીંયા તમે વત્તા મૂક્યા છે વત્તા ઓછા ઓછા થશે અને જો અહીંયા ઓછા મૂક્યા હોય તો ઓછા જ આવત હવે પી ગુણ્યા પાંચ વત્તા છે તો વત્તા પી ગુણ્યા પાંચ તો પાંચ પી બાકીના દાખલા બે તમે તમારી જાતે ગણશો આ જ રીતે એક પદીનો દ્વિપદી સાથે અને ત્રિપદી સાથેનો ગુણાકાર છે હવે આપણે દાખલા નંબર ત્રણ જોઈએ દાખલા નંબર ત્રણ માં તમને આપેલું છે અહીંયા ગુણાકાર શોધો એનો વર્ગ ગુણ્યા બે ની બાવી ઘાત ગુણ્યા ચાર ની છવ્વી ઘાત તો ચાલો અહીંયા પેલા આપણે સગુણકો નો ગુણાકાર કરી દઈશું અહીંયા કઈ નથી તો એક ગુણ્યા બે ગુણ્યા ચાર હવે આપણે ચલો નો એની બે ગુણ્યા એની બાવીસ ગુણ્યા એની છવ્વીસ ચાલો એક દુ દુ એટલે બે બે કા બે આ અને બે ગુણ્યા ચાર તો બે ચોક આઠ બે ચોક આઠ થશે હવે આપણે એની બે ઘાત એની બાવી ઘાત અને એની છવ્વી ઘાત ઘાતાંકોના નિયમોમાં જોઈ ગયા હતા સરખા હોય તો ઘાતાંકનો શું થાય સરવાળો તો બે વત્તા બાવીસ એટલે એની ચોવીસ ગુણ્યા એની છવ્વીસ તો ચોવીસ અને છવ્વીસ તો ચોવીસ અને છવ્વીસ નો સરવાળો કરી દો તો એની ચોવીસ ને છવ્વીસ પચાસ એની પચાસ થશે આઠ એની પચાસ ઘાત હજી બીજા દાખલા જોઈએ બે તૃતીયાંશ એક્સ વાય ગુણ્યા માઇનસ નવ દશાંશ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર આ બંનેનો ગુણાકાર કરવાનો છે પહેલા સગુણાકોનો બે તૃતીયાંશ ગુણ્યા માઇનસ નવ દશાંશ ચલોનો એક્સ વાય ગુણ્યા એક્સ વર્ગ વાય વર્ગ હવે જે ઉડતું હોય ઉડાડો બે પચ્યા દસ બે બે જશે અહીંયા ત્રણ તરી નવ ત્રણ ત્રણ ઉડશે તો શું બચ્યું માઇનસ ત્રણ છેદમાં પાંચ હવે એક્સ ગુણ્યા એક્સ નો વર્ગ તો એક્સ નો ઘન વાય ગુણ્યા વાય નો વર્ગ તો વાય નો ઘન હજી આપણે એક બે ઉદાહરણ જોઈશું જેથી કરીને તમને પાકા થઈ જાય દાખલા માઇનસ દસ તૃતીયાંશ પી ક્યુ નો ઘન ગુણ્યા છ પંચમાંશ પી ઘન ક્યુ પહેલા આપણે શું કરશું તો કે સહગુણકો નો ગુણાકાર માઇનસ દસ તૃતીયાંશ ગુણ્યા છ પંચમાંશ હવે ચલો નો પી ક્યુ નો ઘન ગુણ્યા પી ઘન ક્યુ જે ઉડતું હોય ઉડાડો પાંચ દુ દસ પાંચ પાંચ ઉડી ગયા ત્રણ દુ છ ત્રણ ત્રણ ઉડી ગયા તો અંશમાં શું બચ્યું માઇનસ બે ગુણ્યા બે તો બે દુ ચાર
વેદુ ચાર પી ગુણ્યા પી નો ઘન અને ક્યુ ઘન ગુણ્યા ક્યુ એટલે કે માઇનસ ચાર પી ગુણ્યા પી નો ઘન એટલે પી ની એક વત્તા ત્રણ તો પી ની ચાર ઘાત ક્યુ ની ત્રણ વત્તા એક તો ક્યુ ની પણ ચાર ઘાત આ રીતે તમે કરી શકો દાખલા હવે એક દાખલો બાકી છે જે તમે તમારી જાતે ગણજો એમાં કઈ કરવાનું નથી સંખ્યાત્મક સહગુણક આપેલો નથી ફક્ત ચલો આપેલા છે તો આપણે શું કરશું આધાર સરખા હોય તો ચલો એમની ખાતોનો સરવાળો કરી દઈશું જે આવે જવાબ આની પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર ચાર અને પાંચ જોઈશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને જો તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો